વાત વડોદરાની. વડોદરામાં પૂરમાં ફસાયેલા લોકોને સેનાનો સહારો. હરણી વિસ્તારમાં આર્મીનું રેસ્ક્યુ ઓપરેશન. આર્મીએ હેલિકોપ્ટરની મદદથી ફસાયેલા લોકોને બચાવ્યા. સનરાઈઝ બંગ્લોઝમાં કલાકોથી ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. સનરાઈઝ બંગ્લોઝમાં પાણી ઘૂસી ચૂક્યા હતા અને આ બંગલોના જે લોકો હતા, રહેવાસીઓ હતા, તેઓ છત પર આશરો લેવા માટે મજબૂર બન્યા હતા અને આ છત પર ફસાયેલા લોકોને આર્મીએ હેલિકોપ્ટરની મદદથી વિસ્તારમાંથી બહાર કાઢ્યા. કારણ કે સ્થિતિ એટલી કપરી બની ગઈ કે ત્યાંથી લોકોને બહાર કાઢવા બોટની મદદથી પણ અશક્ય લાગ્યા અને એટલા માટે જ આ તમામ લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા. આ દ્રશ્યમાં જોઈ શકાય છે, આ દ્રશ્યો છે વડોદરાના હરણી વિસ્તારના, જ્યાં આર્મીએ હેલિકોપ્ટરની મદદથી ફસાયેલા લોકોને બચાવ્યા. સનરાઈઝ બંગલોઝમાં કલાકોથી આ લોકો ફસાયેલા હતા, જેમને બચાવવામાં આવ્યા. આ તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. જે પણ લોકો સનરાઈઝ બંગલોઝના રહેવાસીઓ હતા, તેઓ છત પર રાહ જોઈને બેઠા હતા, મદદની રાહ જોઈને. કારણ કે જમીન મારફતે મદદ મળવી પણ અહીંયા મુશ્કેલ બની ચૂકી હતી અને એટલા માટે જ હવાઈ મદદ લેવામાં આવી. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા લોરેન્સ પરમાર. લોરેન્સ, કેટલા લોકો ફસાયેલા હતા, કેટલી કલાકોથી ફસાયેલા હતા, કઈ રીતે રેસ્ક્યુ કરાયો? ચાર લોકોને અહીંયા રેસ્ક્યુ કર્યા છે, એરલિફ્ટ કર્યા છે અને બહાર કાઢ્યા છે. આ સાથે સિદ્ધાર્થ બંગલોમાં પણ આર્મી જવાનોની જે બોટ છે તે લઈ અને તે લોકો અંદર પ્રવેશી રહ્યા છે. સાથે સોસાયટીની અંદર એક માળ સુધી જે લોકોના ઘરમાં પાણી ભરાયા છે તેવા 15થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ આ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. એટલે વડોદરાની અંદર પહેલા ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી થઈ, તે બાદ જે એનડીઆરએફ, એસડીઆરએફ અને હવે આર્મી પણ લાગી છે. એટલે કે જેટલા વિસ્તારની અંદર પાણી ભરાયા છે પહેલા માળ સુધી તે લોકોને બહાર રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. જોકે વિશ્વામિત્રીનું સ્તર ધીરે ધીરે ઘટી રહ્યું છે, એટલે આવતીકાલ સુધી પાણી ઘટવાની શક્યતા છે. પરંતુ અત્યારે આર્મી રેસ્ક્યુ ઓપરેશન અત્યારે સતત ચાલુ છે. આભાર આપનો તમામ માહિતી બદલ. તો વડોદરાના હરણી વિસ્તારમાં આ તમામ લોકો ફસાયેલા હતા, જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી.